સમાચારો પર હવે વાત વિસ્તારથી. તો રાજકોટના જીએસટીની ખાનગી પાસિંગની ગાડી મામલે મહત્વનો ખુલાસો થયો છે. આપને જણાવીએ કે ગાડી માલિકે કહ્યું છે ટેક્સી પાસિંગ નથી, 9 મહિનાથી બોગસ ગાડી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર લાભ લેવા બોગસ ગાડી મોકલતા હતા. મારી માલિકીની પ્રાઇવેટ કાર કોન્ટ્રાક્ટ ઉપર મૂકી હતી. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે 9 મહિનાથી બિલ ન ચૂકવ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે શું રાજકોટમાં જીએસટીની આ બોગસ ગાડી ફરી રહી છે અને કોન્ટ્રાક્ટર લાભ લેવા માટે બોગસ ગાડી મોકલતા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. આપને જણાવી કે આ મોટો ખુલાસો છે રાજકોટના જીએસટીની ખાનગી પાસિંગની ગાડી મામલે. ગાડી માલિકે નિવેદન આપ્યું છે. ગાડી માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ટેક્સી પાસિંગ નથી, 9 મહિનાથી બોગસ ગાડી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર લાભ લેવા બોગસ ગાડી મોકલતા હતા. વધુમાં તેણે એમ કહ્યું છે કે મારી માલિકીની પ્રાઇવેટ કાર કોન્ટ્રાક્ટ ઉપર મૂકી હતી. એની માલિકીની એ પ્રાઇવેટ ગાડી હતી જેને કોન્ટ્રાક્ટ ઉપર મૂકવામાં આવી હતી. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે 9 મહિનાથી બિલ ન ચૂકવ્યું હોવાનો પણ એ કાર માલિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. એ કાર માલિકની પ્રાઇવેટ ગાડી હતી જેના પર જેને આવી રીતના કોન્ટ્રાક્ટમાં મૂકવામાં આવી હતી. રાજકોટથી સૌથી મોટા સમાચાર, જે ગાડીમાં તોડફોડ કરી હતી અને વીટીવી અત્યારે પકડી છે. આ ગાડી અત્યારે ભાગી રહી હતી. જીએસટી ઓફિસમાંથી આ ગાડી નીકળી હતી અને તેના સીધા દ્રશ્યો અત્યારે રેસકોર્સમાં પડી છે. આ ગાડી સૌથી મોટા સવાલ, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી આ જે ગાડીમાં તોડફોડ થઈ હતી, સાધુએ જે ગાડીમાં તોડફોડ કરી હતી તે ગાડી અત્યારે વીટીવીની ન્યૂઝે રેસકોર્સમાંથી પકડી છે. સીધા ગાડી ઓનર સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે તેઓ ફસાયા છે. શું નામ આપનું? મારું નામ ભાવિન ભેરડિયા. આ મોટા મોટી ભૂલ કોન્ટ્રાક્ટરની છે. ઓન પેપરમાં ઉપર બીજી ગાડી બોલે છે ને 9 મહિનાથી આ ગાડી ચલાવી રહ્યા હતા. તો એ તો કહી રહ્યા છે મેં બે દી રિપેરમાં મોકલીને. ક્યાંય રિપેરમાં નહીં, ઇન્કા આપણે જીએસટીના ફૂટેજમાં દેખાડે. સાહેબનું ઘરે પણ મેં જોયેલું છે, ન્યાય દેખાડે. પહેલા મહિનામાં મેં ગાડી મૂકી હતી ને અત્યાર સુધી ગાડી હાલતી હતી આમાં. એટલે આ લોકો બોગસ કંઈ કરતા હતા એવું લાગે? આ લોકોએ ફ્રોડ કરેલું છે કોન્ટ્રાક્ટ બેઝ વાળાએ. તમને આમાં ફસાવ્યા છે? હા, મને આમાં ફસાવેલા છે. ઉપર ઓન પેપરમાં બીજી ગાડી બોલતી હતી, મારી ગાડીમાં આ પ્રાઇવેટ પાર્સિંગ હલાવતા હતા. મને કેવું જોઈએ કે ભાઈ પ્રાઇવેટ પાર્સિંગ નથી હાલતા, ટેક્સી પાર્સિંગ હલાવે છે. ચોક્કસ. આ જે ગાડી હતી તેમાં અધિકારીઓ કોણ કોણ બેઠા હતા? અધિકારીમાં અપીલ કમિશનર. અપીલ કમિશનર, એટલે તમારું આ જે બિલ અટકાયું આખું બોગસ ચાલતું હતું ને આ લોકોએ? હા, બોગસ ને અત્યારે મારું બિલે અટકાયેલું છે પણ એમાં. ચોક્કસ. થી મોટો સૌથી મોટો વિસ્ફોટ, બોગસ, 9 મહિનાથી આ ગાડી ચાલી રહી હતી. આ દ્રશ્યો જે ગાડી માલિક છે તેમને કીધું કે કોન્ટ્રાક્ટર 9 મહિનાથી આ બોગસ ગાડી ચલાવી રહ્યા હતા અને આ ગાડી અમે પકડી છે. જીએસટી કમિશનરના નામે આ બોગસ તોડ અપીલ, જીએસટી અપીલ કમિશનરના નામે તોડબાજ આ જે ગાડીઓ ચલાવવામાં આવતી હોય છે તે જ જે ગાડી માલિક છે તે પકડાયા છે. અને રેસકોર્સ, આ રેસકોર્સના દ્રશ્યો કે ત્યાં આ ગાડી રાખવામાં આવતી હતી. શું આમાં કોઈ તોડ કરવામાં આવતા હતા? શું કોઈ વહીવટ કરવામાં આવતા હતા? કોન્ટ્રાક્ટરે શા માટે ટેક્સી પાસિંગના બદલે પ્રાઇવેટ પાસિંગ મોકલી ગાડી? તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને રેસકોર્સમાંથી વીટીવીની ટીમે આ ગાડી પકડી છે. સાધુએ આ ગાડીમાં તોડફોડ કરી હતી. શું આમાં કોઈ વહીવટ ચાલી રહ્યા હતા? કિસાનપરા ચોકમાં સાધુ અને આ જે ગાડી સંચાલક છે તેની વચ્ચે શું માથાકૂર થઈ હતી? તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. હજુ પણ હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે 9 મહિનાથી આ ગાડી ચલાવતા હતા, ટેક્સી પાસિંગને બદલે પ્રાઇવેટ પાસિંગ ગાડી શા માટે? અપીલ કમિશનર આ ગાડી શા માટે ચલાવી રહ્યા હતા? શું આમાં તોડબાજી કરવામાં આવતા હતા? જીએસટીના નામે કોઈ બોગસ વ્યવહારો ચાલી રહ્યા છે તેની કોઈ દરોડા પાડવામાં આવતા? આજે ગાડી માલિક છે તેમણે પણ મોટા આક્ષેપો કર્યા છે કે મારી 9 મહિનાથી આ ગાડી ચલાવી રહ્યા હતા, જે સમગ્ર બોગસ બિલિંગ કે તેઓ આજે ગાડી ઓન ચોપડે નહોતા દેખાડતા, ટેક્સી પાસિંગને બદલે પ્રાઇવેટ પાસિંગ ઓન ચોપડે નહોતા દેખાડતા. એટલે આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. ત્યારે રાજકોટમાં આવે આ સમગ્ર બાબતને લઈને પોલીસ શું પગલાં લેશે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન જુનેદ સાથે સની મયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં જીએસટીની પ્રાઇવેટ પાસિંગની કાર મુદ્દે કોન્ટ્રાક્ટર હવે ઉઘાડા પડી ગયા છે. કારના માલિકને કોન્ટ્રાક્ટર ખોટું બોલવા કહી રહ્યો હતો. કાર માલિકને કોન્ટ્રાક્ટરે ફોન પણ કર્યો હતો. કોન્ટ્રાક્ટર કહી રહ્યો છે કે 3 જ દિવસ ગાડી ચલાવી છે તેવું કહી દેજો. અરે અહીંયા હું અહીંયા આવતો હતો તો મને અહીંયા ફઈકડો. હા, અહીંયા આપણે હું કહેવાય આયકર ભાવની સામે રેસકોર્સમાં મેં આમથી આમ ઘણા, અરે ઘણા મેં આમથી આમ આટા મરાવ્યા પણ હવે
પણ હવે હું હવે હવે પ્રેસ વાળા હજી અહીંયા ઉભા હે બધા જીએસટીના અધિકારીઓ તોડબાજીમાં ખાનગી પાસિંગની કાર વાપરે છે, સૌથી મોટો સવાલ થયા. કારણ કે રાજકોટમાં 2 સપ્ટેમ્બરના રોજ જીએસટી અધિકારીની કારમાં તોડફોડ થઈ હતી. જીએસટી અધિકારીની કારમાં સાધુએ તોડફોડ કરી હતી. જીએસટી અધિકારીને લઈને ફૂટ્યો હતો નવો ફણગો. જીએસટી અધિકારીની કારમાં ટેક્સી પાસિંગને બદલે પ્રાઇવેટ પાસિંગ ક્યાંથી આવ્યું? સૌથી મોટો સવાલ. આરટીઆઈ એક્ટિવિસ્ટની આરટીઆઈના આધારે આ ખુલાસો થયો છે. સરકારી કોન્ટ્રાક્ટ પર ટેક્સી પાસિંગ સિવાય પ્રાઇવેટ પાસિંગ ન રાખી શકે. શું જીએસટીના નામે કોઈ બોગસ અધિકારીની ગાડી ચલાવી રહ્યું હતું કે કેમ, એ પણ સવાલ થાય. શું જીએસટીની બોગસ ગાડી રાજકોટમાં ફરી રહી છે? રાજકોટ એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આમાં આખો મામલો એવો છે કે આ લોકો જે ગાડી વાપરી રહ્યા હતા આ ટેક્સી પાસિંગ હોવી જોઈએ. એઝ ગવર્મેન્ટના લો પ્રમાણે આપણે કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસેથી ગાડી રખાવી મુકાવી પોતાની પાસે કે પોતાના ડિપાર્ટમેન્ટમાં, તો એ લોકોને એઝ પર લો પ્રમાણે પીલી ટેક્સી પાસિંગવાળી નંબર પ્લેટવાળી ગાડી વાપરવાની હોય છે. તો મેં જ્યારે આ વિડીયો જોયો, જ્યારે આ બધા ન્યૂઝ ચેનલોમાં ચાલતા હતા, તો મેં હું તો માનું છું, ચાલો પેલા સાધુ હું એક ખોટું કર્યું, પણ તમે શા માટે ખોટું કરો છો? અને તમે તો એક આઈઆરએસ ઓફિસર છો, તમે આઈઆરએસ ઓફિસર થઈને અને એના પછી પણ તમે ટેક્સી પાસિંગ ગાડી નથી વાપરતા, અને જે તમારો કોન્ટ્રાક્ટર છે એ 2022માં તમે કોન્ટ્રાક્ટ પેલું રિન્યુ સોરી બિડિંગ કરાવેલું 2022માં તમે નવું બિડિંગ કરાવેલું 2022 થી 2023 એક વર્ષ માટે તમારું કોન્ટ્રાક્ટ હતું, એ કોન્ટ્રાક્ટ પટી ગયું, 2023માં પટી ગયું, એના પછી પણ તમે કોન્ટ્રાક્ટરને ચાલવી રાખો છો, તો શું મનસા છે તમારી? અને બીજી વાત કે આ જે આખો બનાવ બન્યો, તો પેલા ડિપાર્ટમેન્ટ વાળા તો હવે એવું કહી રહ્યા છે કે ગાડી અમારી નથી, અમે લોકો વાપરતા નથી. તો મારું એવું કહેવું છે રાજકોટ પોલીસને પણ કે સાહેબ, એમાં ભારત સરકાર સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે, તમે એના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરો. અને જો પેલો કોન્ટ્રાક્ટર કહેતો હોય કે આ ગાડી મેં ફક્ત ભારત સરકાર લખાવી રાખેલું, તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરો કે તમે જીએસટીનું રોબ બતાવીને સાધુને હડકાવીને અને ખોટી માહિતી લોકો પાસે પહોંચાડીને તમે આ કરો. આમાં એક મુદ્દો એ ઉભો થાય છે કે જીએસટી ડિપાર્ટમેન્ટ એમ કે છે કે આ અમારી ગાડી નથી, અમારા કોન્ટ્રાક્ટ પરની નથી, પ્રાઇવેટ પાસિંગ વાળી ગાડી છે. શું આવી રીતે આ સમગ્ર મામલામાં સરકારના નામનો ઉપયોગ કરીને ગેરઉપયોગ થતો હોય, તોડપાણી થતા હોય, એવું બની શકે? આરામથી બની શકે છે. એમાં શું હોય છે, એ લોકો જયારે ટેન્ડર લે છે, ટેન્ડર પ્રક્રિયા જયારે થાય છે, તો એ લોકો એ વખતે ટેન્ડર પ્રક્રિયા માટે જે ગાડી મૂકે છે એ ગાડી મૂકે છે એ લોકો પેલું ટેક્સી પાસિંગ વાળી. પણ જો આપણે લોગ જોવા જઈએ, આપણે એ લોકો પાસેથી લોગ માંગી લઈએ કે સાહેબ તમે 2 વર્ષનું મને લોગ આપી દો, ચાલો 1 વર્ષ પહેલાનું આનું ટેન્ડર હતું, આજે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, તો તમે 1.5 વર્ષમાં જે પણ લોગ તમારી ગાડી જે જગ્યા ગઈ છે એનું લોગ આપી દો, ચાલો તમારી ગાડી નથી ને, તો એ તો કાલે એ લોકો કરી શકે છે કે ગાડી તો અમે બીજી બતાવેલી છે અને આ બાજુ બીજી ચાલે છે, તો લોક પ્રમાણે તમે સાબિત કરી શકો છો. અને બીજું એમાં એવું શક્ય છે કે કાલે ઉઠીને કોઈ તોડપાણી કરી લે કે કઈ અધિકારી નામે લઈ આવે પૈયા, કે અધિકારીના નામે કઈ ફસાઈ પણ જાય, તો આઈઆરએસ ઓફિસ તો હાથ ઊંચું કરી દેશે કે સાહેબ અમારી તો ગાડી જ નથી. આ ઘટનામાં પણ એવું જ બન્યું છે કે અમારી ગાડી નથી એવું? હા, અત્યારે પણ મેં જયારે પીજી પોર્ટલ પ્રધાનમંત્રી કાર્યાલયથી જે કાર્યરત છે પીજી પોર્ટલ એમાં જયારે શિકાયત કરી, તો એ લોકોએ હાથ ઉચકી લીધું છે કે આ ગાડી અમારી નથી. તો હવે તો મારે રાજકોટ પોલીસથી અને જેટલા પણ તમારા મીડિયાના મિત્રો છે, તમામ મીડિયા મિત્રોથી એક જ કહેવાનું છે, વિનંતી છે કે હવે આ જે ગાડી છે એના વિરુદ્ધમાં તમે ફરિયાદ નોંધાવો. આ સમગ્ર મામલામાં એક બીજો મુદ્દો છે કે મામલામાં ફરિયાદ કરનાર કોણ છે? ગાડીમાં તોડફોડમાં જે રાજકોટમાં ફરિયાદ થઈ, એ ફરિયાદી કોણ? એ જે રાજકોટમાં જે ઘટના બની એ કોન્ટ્રાક્ટર છે ભાવિન કરીને, અને ગાડી પણ એના નામથી જ છે. તો આપણે એવું તો માની શકીએ કે ભાવિન છે અને ભાવિન જ કોન્ટ્રાક્ટર છે અને ગાડી પણ ભાવિના નામથી છે, તો આપણે એવું તો માની શકીએ કે ભાવિન જ મુખ્ય કલ્પ્રેટ છે.
તમે બીજી એક વાત શરૂઆતમાં કરી હતી કે 2022 ટેન્ડરિંગ થયું, 2022 થી 2023 સુધીનું હતું, અત્યારે હવે 24 પૂરું થવા આવ્યું છે, ત્યાં સુધી નેક્સ્ટ ટેન્ડરિંગ થયું નથી, એટલે આ એક્સટેન્ડ થયું છે કે બે નંબરમાં ચાલે? હવે એમાં એવું હોય છે કે મેં જે રાજકોટ અપીલ, જીએસટી અપીલની જે વેબસાઇટ જોઈ, એમાં જે મને ટેન્ડરની કોપી મળી એ 2022 થી 2023 સુધીનું હતું. તો એમાં એવું થઈ શકે છે કે જો ટેન્ડર બીજું કાઢવાના હોય તો 6 મહિના 8 મહિના જેવું ટાઈમ પીરિયડ એ લોકો આપે છે કે ભાઈ તમે અમારી ગાડી ચાલતી રાખો, એક્સટેન્ડ કરી દઈએ છીએ 6 મહિના 8 મહિના માટે, એ લોકો કરે છે. પણ 6 મહિના 8 મહિના સુધી જો આજ ગાડી ચાલતી હોય વગર નંબર પ્લેટની, તો 1.5 વર્ષમાં તમે રાજ્ય સરકારને જે ચૂનો ચોપડી દીધું છે, જે તમે ટેક્સી પાસિંગ ગાડી હોવી જોઈતી હતી અને ટેક્સી પાસિંગના જે પૈસા ભરવાના હતા રાજ્ય સરકારને એ નથી ભર્યું,